આજની આપણી રેસીપી છે ભરેલા ગુંદાનું ગ્રેવીવાળું શાક. કાંદા ટમેટાની ગ્રેવી નથી બનાવવાની, પરંતુ એકદમ જૂની રીતથી ગ્રેવીવાળું શાક બનાવીશું. ગુંદાને ધોઈને એના ટોપ કાઢી લેવાના. ગુંદાને આપણે પાણીમાં નહીં પરંતુ છાશમાં બાફીશું. છાશમાં બાફવાથી એની ચીકાશ જલ્દી જતી રહેશે. એક બાઉલમાં 2 ગ્લાસ ખાટી છાશ, 1/2 ચમચી મીઠું અને 1/2 ચમચી હળદર નાખીને ગરમ થવા દઈશું. હવે એમાં ગુંદા નાખીને 10-15 મિનિટ સુધી ધીમા ગેસ પર બફાવા દઈશું. છાશમાં ગુંદા બફાવાથી ગુંદાની ચીકાશ એકદમ ઓછી થઈ જશે અને ગુંદા એકદમ સોફ્ટ થઈ જશે. એકવાર ચેક કરી લઈએ. ગુંદા સરસ રીતે નરમ થઈ ગયા છે અને બફાઈ ગયા છે. ગુંદા નરમ થાય એટલે છાશમાંથી કાઢી લેવાના. છાશ અને ગુંદા બે આપણે અલગ અલગ કરી દઈશું. ગુંદાને એક પ્લેટમાં લઈ લઈશું અને ઠંડા થવા દઈશું. ઠંડા થાય એટલે એના બીજ આવી રીતે દબાવીને કાઢી લઈશું. ખૂબ આસાનીથી એના બીયા નીકળી જાય છે. બધા જ ગુંદાના બીયા આવી રીતે કાઢી લઈશું. ગુંદામાં ભરવાનો મસાલો આપણે તૈયાર કરી લઈએ. 2 ચમચી તેલમાં 2 ચમચી ચણાનો લોટ નાખીને ધીમા ગેસે ચણાનો લોટ શેકવાનો છે. આવી રીતે હલાવતા હલાવતા આપણે ચણાનો લોટ શેકી લઈશું. નીચે દાઝી ન જાય એનું ખાસ ધ્યાન રાખીશું. આપણો લોટ શેકીને તૈયાર થઈ ગયો છે, એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. ગેસ બંધ કરીને નીચે લઈ લઈશું. તેમાં 1/2 ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. 1/2 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણાજીરું પાવડર નાખીને સરખી રીતે મિક્સ કરી લઈશું. એમાં હવે આપણે ગોળ નાખી દઈશું. ગોળને ચપ્પુથી છોલીને નાખવાનો છે જેથી કરીને જલ્દી મિક્સ થઈ જાય. સરખી રીતે ગોળ મિક્સ કરીને થોડીવાર પડ્યો રહેવા દઈશું. ઠરી જાય એટલે તેમાં ધાણા સુધારીને નાખી દઈશું. મસાલો આપણો એકદમ તૈયાર થઈ ગયો છે ગુંદામાં ભરવા માટે. જો તમારે શાકમાં લસણ નાખવું હોય તો 1/2 ચમચી લસણની પેસ્ટ મસાલામાં નાખીને મિક્સ કરી દેવાની. બધા જ ગુંદામાં મસાલો ભરી દઈશું. મસાલો ભરીને ગુંદા તૈયાર કરી દઈએ. એક લોયામાં 2 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે રાય, જીરું અને હિંગ નાખીશું. હવે મસાલો ભરેલા ગુંદા નાખીશું. ગુંદાને ધીમા ગેસ પર કડક થવા દેવાના છે. અગર તમારી પાસે નોનસ્ટિક લોયું કે નોનસ્ટિક પેન હોય તો એ જ યુઝ કરો. જ્યાં સુધી ગુંદા બ્રાઉન રંગના ન થાય ત્યાં સુધી તેને આવી રીતે ફેરવી ફેરવીને શેકી લેવાના. તમે જોઈ શકો છો કે ગુંદાનો કલર ચેન્જ થઈ ગયો છે અને શેકાઈને સરસ તૈયાર થઈ ગયા છે. હવે ગ્રેવી માટે 1 બાઉલમાં 1 ગ્લાસ છાશ લઈ લઈશું. તેમાં 1 ચમચી ચણાનો લોટ, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણાજીરું પાવડર, 1/2 ચમચી હળદર પાવડર અને મીઠું સ્વાદ મુજબ નાખીને બધું મિક્સ કરી લઈશું. સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તૈયાર કરેલું છાશનું જે રબડું છે એ ગુંદામાં મિક્સ કરી દઈશું. દસ મિનિટ ઉકાળા બાદ એકદમ ગ્રેવી ઘટ્ટ થઈ જશે ત્યારે આપણે એમાં 1 ચમચી સાકર નાખી દઈશું. અગર તમે સાકરની બદલીમાં ગોળ પણ નાખી શકો છો. અને હવે ધીમા ગેસ પર ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધીને ધીરે ધીરે હલાવશું. અહીંયા આપણે શાકને ઢાંકવાનું નથી. સરસ ગ્રેવી ઘાટું થઈ ગયું છે. ગેસ આપણે બંધ કરી દઈશું અને શાકની અંદર એકદમ તાજી સુધારેલી કોથમીર નાખી દઈશું. આ શાક આપણું તૈયાર છે, ગ્રેવીવાળું ભરેલા ગુંદાનું શાક. જુવાર બાજરીનો રોટલો, પરોઠા કે ઘઉંની રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. કાંદા લસણ વગર અને એકદમ જૂની રીતથી બનાવેલો શાક ખૂબ જ ટેસ્ટી બને છે.